નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 કક્ષા 7 વિષય હિન્દી, જેની દ્વિતીય સત્રાંતિક એકાઈ 1-3ની જે આપણી પ્રશ્ન બેંક છે એની ચર્ચા કરીશું. તો ખાસ મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં આવી રીતના તમને દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, અભ્યાસ સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, આવું તમામ મટીરિયલ મળશે. ક્યાંથી મળશે એ પણ ચર્ચા કરીશું. આવી રીતના એકમ કસોટીની પણ માહિતી તમને, સોલ્યુશન એની પીડીએફો પણ મળશે. ક્યાંથી મળશે એ ચર્ચા હું તમને આગળ કરું. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખજો અને તમારા મિત્રોને, સગા સંબંધીઓને તમે જાણ કરી દેજો, શેર કરી દેજો, જેથી કરીને એ લોકો પણ આ ચેનલની માહિતી મેળવી શકે, ફ્રી એજ્યુકેશન મેળવી શકે. ચાલો, અહીંયા આપને શું આપેલું છે ભાઈ? પ્રશ્ન આપેલા છે. પ્રશ્ન 1, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. આપ બડે હોકર ક્યાં બનના ચાહતે હૈ? તો મિત્રો, તમારે અહીંયા તમારી રીતે લખવાનો છે જવાબ. કેમ? તો કે અહીંયા દરેક વિદ્યાર્થી પોતા પોતાની રીતે છે એ જવાબ લખી શકે. જેમ કે કોઈ એમ કે મેં બડા હોકર ડોક્ટર બનના ચાહુંગા, મેં બડા હોકર એન્જિનિયર બનના ચાહતા હું. હા, કોઈ એવો વિદ્યાર્થી પણ હોય કે ભાઈ મેં બડા હોકર કિસાન બનના ચાહતા હું. તો એ રીતે તમે તમારી જાતે પણ કોઈ પણ અલગ અલગ તમને જે ઈચ્છા હોય, શોખ હોય, તો એના આધારે તમે લખી શકો છો. પછી સમારોહ મેં મુખ્ય અતિથિ કોણ થે? કોણ સી સ્ત્રી કા બેટા ગંધર્વ સા ગાયક થા? એટલે કે અહીંયા જે 4 સ્ત્રી છે હતી એની તમને માહિતી આપેલી છે, તો એના આધારે તમારે છે શું કરવાનું છે, કાના પ્રશ્નનો જવાબ આપવાના છે. હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર, અમારે પીડીએફ જોતી હોય, બધી માહિતી જોતી હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન. એટલે આવો લોગો છે, આવું નામ છે, એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની. ઇન્સ્ટોલ કરીને પછી ઓપન કરશો એટલે આવો પેજ આવશે. હવે અહીંયા છે ને તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે 4 આંકડાનો ઇનબોક્સમાં મેસેજ આવશે, એ નાખી દેશો એટલે તમે લોગ ઇન થઈ જશો. હવે આવું કંઈક પેજ આવશે, એમાં તમારે જવાનું છે અહીં એક્ઝામ પેપરમાં. એક્ઝામ પેપરમાં જશો એટલે તમને ત્યાં આગળની જે એકમ કસોટી છે એના પેપરો, એનું સોલ્યુશન, એની પીડીએફો બધું જ તમને અહીંથી મળી જશે. ક્યાં? અહીંયા. અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારે માહિતી જોઈતી એની પર ક્લિક કરશો એટલે એના વિશે ખુલશે. જેમ કે માની લો તમારે ધોરણ 7ની માહિતી જોઈતી હોય તો એની પર જઈ શકો છો, જેમાં ખાસ કરીને નવા અભ્યાસક્રમ મુજબનું ગણિત છે, વિજ્ઞાન છે, ગણિત છે જય સર દ્વારા, વિજ્ઞાન ફેનિલ સર દ્વારા, ગુજરાતી ધારા મેડમ દ્વારા, સામાજિક વિજ્ઞાન પરેશ સર દ્વારા, ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા, તો હિન્દી છે, સંસ્કૃત છે, અભ્યાસ, સ્વાધ્યાય બધું જ છે હો ભાઈ અહીંયા. તો આ બધું જ તમે ક્યાંથી મળશે? તમે કીધું અહીંયા જશો, માન લો તમારે કોઈ એક વિષય જોવો છે, એ પર ક્લિક કરશો પાઠ આવશે, પાઠ ઉપર ક્લિક કરશો જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, હા, સાથે સ્વ અધ્યયન પોથી પણ છે. તો આવી રીતના તમામ મટીરિયલ અહીંયા મુકાયેલું છે, તો ખાસ તમારા મિત્રો સગા સંબંધીને પણ શેર કરજો. કેમ? તો કે આપણી ચેનલમાં ધોરણ 3-12 સુધીનું છે, તો એ લોકોને પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મળી શકે, એ રીતે તમે અહીંયા શેર કરી શકો છો. ચાલો, રેડી, હવે આગળ વધીએ. તમને અહીંયા જો આવી રીતના બધા પ્રશ્નો આપેલા છે તો તમે જોઈ શકશો. પ્રશ્ન 2 છે, નિમ્નલિખિત ઢાંચે કે આધાર પર કહાની લિખ કે ઓર ઉચિત શીર્ષક દીજે. તો અહીંયા તમારે સરસ મજાની આ મુદ્દા જે છે, જેમ કે રાજા કા બીમાર પડના, વેદ કી અસફલતા, કિસી અનુભવી બુઢ્ઢે કી સલાહ, કિસી સુખી મનુષ્ય કા કુર્તા પહેનો, રાજા કા કુર્તા ખોજને જાલા, મહેનતી કિસાન કો દેખના, સુખ કા રાજા સમજ જાના, એટલે કે સુખ કા રાજ સમજ જાના. એટલે અહીંયા આવશે મહેનત કી સફળતા, સોરી, મહેનતનું આવી રીતના તમે વાક્ય શીર્ષક આપી શકો, જેમાં તમે સરસ મજાની શરૂઆત કરી શકો કે એક નગર હતું, નગર મેં એક રાજા થા, જો લોગો કો આસપાસ કે સોરી સભાએ ભરકે બેઠતા હતા, મગર એક દિન એસા હુઆ કે રાજા બીમાર પડ ગયે. આ રીતના તમારે છે એની કાવ્ય, સોરી, કહાની છે એ લખી શકો છો. આવી રીતના તમને બીજો પણ આપ્યું છે, એક બુઢો કિસાન, 3 આલસી લડકે, કિસાન કા લડકો કો બુલાના, અપને ખેત મેં એક ખજાના ગળ્યા હુઆ હૈ, કિસાન કી મૃત્યુ, લડકો કા સાર ખેત ખોદ ડાલના, ખજાના ન મિલના વર્ષા, બીજ બોના અચ્છી ફસલ, લડકો કો હર સાલ ખજાના મિલના. તો આ રીતના છે તમારે એની પણ, આ પણ સેમ મહેનત વાળું છે એના આધારે. આવી રીતના ત્રીજું છે, જો એક વેપારી છે ટોપિયા વેચના, હવે આ તો મિત્રો તમારે તમને હવે કે ને મોઢે થઈ ગયેલી છે,
નેક્સ્ટ, એક રાજા લડાઈ મેં હારના શત્રુ કા ભય. આવી રીતના તમને એની સરસ મજાની તમારે એની શું કરવાની છે, કહાની લખવાની છે. નાલે મેં નાલે કિનારે એક પેડ, પેડ પર એક કબૂતર, ચીટી કા નાલે મેં બહેના. એટલે આ જે છે કબૂતર અને ચીટી એ બંનેની છે માહિતી તમને મિત્રતા જોવા મળે છે. પછી અહીંયા તમારે શું કરવાનું છે તો કે એના યોગ્ય વિરામ ચિહ્ન એટલે કે ઉચિત વિરામ ચિહ્ન કા પ્રયોગ કરકે વાક્ય ફિર સે લખવાનું છે. બેટી પડ લિખ કર ક્યા કરેગી, તો અહીં તમારે છે વાક્ય ઉચિત વાક્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને તમારું વાક્ય બનાવવાના એટલે ફરીથી મીન્સ કે લખવાના છે. વત એટલી સુંદર હે, ખાલી એટલું તમારે લખી નાખવાનું, બસ એટલે ફરીથી લખી દેવાનું. ચાલો આવી રીતના છે એમાં તમારે પણ આ પણ સેમ એવો પ્રશ્ન છે કે ઉચિત વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને તમારે એના વાક્યમાં ફરીથી લખવાના છે. પછી તો કે શબ્દો કો ઉચિત ક્રમ મેં રખકર અર્થપૂર્ણ વાક્ય બનાવીએ. એટલે અહીં તમારે છે આખા વાક શબ્દોને છે વ્યવસ્થિત આમ અર્થપૂર્ણ બને એવી રીતના વાક્ય તમારે અહીંયા સરસ મજાનું બનાવવાનું છે. એટલે આ જ શબ્દોનો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવવાનું છે, બનાવી શકો છો. સેમ અહીંયા તમને આપેલું છે, હમ રહે ઘૂમતે ઘૂમને હે જા, હમ ઘૂમને જા રહે હે. આવી રીતના આવશે ને, હમ પછી ઘૂમને જા રહે હે, રેડી. આ રીતના તમે વાક્ય બનાવી શકો છો. એટલે આમાંથી જ ઉપયોગ કરવાનો, મધુર હે કંઠ ઉસકા બહુત, ઉસકા કંઠ બહુત મધુર હે. આ રીતના વાક્ય તમે બનાવી શકો શબ્દનો ઉપયોગ કરીને ક્રમમાં ગોઠવીને, બરોબર. ક્રમમાં એટલે મીન્સ કે તમને વાક્ય અર્થપણ થવું જોઈએ. ચાલો નિમ્નલિખિત વાક્ય કે વિશેષણ ઢૂંઢ કર ઉસકા પ્રકાર લખીએ. તો જો મયંક ચતુર બાલક હે, તો કયો આવશે, બાલક છે પણ કેવો ચતુર, અહીં જવાબ આપણો આવશે ચતુર. બાલવીર બાલવીર ને 4 મીટર કપડા ખરીદા, તો કેટલું કપડું ખરીદ્યું ભાઈ, 4. તો 4 છે એ સંખ્યાવાચક છે ભાઈ, ગુણવાચક. આ ગુણવાચક છે ચતુર, અને 4 મીટર સંખ્યાવાચક છે. રીના ને 20 છાત્રો પરીક્ષા લી, છાત્રો પણ કેટલા, તો કે 20. તો 20 વિશેષણ આવશે. માસુમ, આ એ પણ સંખ્યાવાચક છે ભાઈ. માસુમ કે પાસ થોડી સી ચોકલેટ થી, તો કેટલી, તો કે થોડી. થોડી એટલે અનિશ્ચિત આવશે. અને વે લડકે શોર મચા રહે છે, શું કરી રહ્યા હતા ભાઈ, શોર મચા રહ્યા હતા. તો આ રીતના એમના વિશેષણ થશે. અહીંયા પણ આવશે દિવ્યાને પાસ 5 કિતાબથી, તો 5 શું થયું આપણું વિશેષણ. આજ મેં પંજાબી ખાના ખાયા, કોઈ કહ્યું તો કે પંજાબી, કોઈ એમ કે ચાઇનીઝ પંજાબી હે. આ રીતના મીના કે પાસ 50 ગ્રામ ઇલાયચી મંગવાઈ, 50. દીપાવલી પર હમને બહુત મીઠાઈ ખાઈ, બહુત અનિશ્ચિત થઈ જશે ને. યહ ફૂલ કિતના સુંદર હે, તો કે સુંદર. હજી પણ આપણે એ જ આપ્યું છે, મેદાન મેં કઈ લડકે ખેલ રહે, કઈ. લવ 10મી કક્ષા મેં પડતા હે, 10મી. પ્રકાશ કે પાસ લાલ પેન હે, કેવી, તો કે લાલ. કાળી પેન પણ હોય ને ઘણા પાસે, અરે ચાલો આ રીતે બ્લુ પેન હોય એ રીતે. વ પેન્સિલ દેવિકા કી હે, વ. હેતલ કે હેતલ ને 1 કિલો મીઠાઈ ખરીદી, તો કે 1 કિલો. તો આ રીતના એના વિશેષણ થશે. રોનક ને 2 લીટર દૂધ મંગવાયા, કેટલું, તો કે 2 લીટર. પ્રયાગ 3 નદીઓ કા સંગમ સ્થાન હે, તો કે 3. અનિતા કી 2 કાલી હે, કેવી, તો કે કાલી. આજ મેને જ્યાદા ખાના ખાયા, જ્યાદા. મેરા કામ બાકી હે, તો બાકી, સોરી મેરા કામ આવશે. પિતાજી બજાર સે 2 કિલો અમૃત લાયે, તો કેટલું, તો કે 2 કિલો. કઈ લોગ નર્મદા કી પરિક્રમા કરતે હે, કઈ લો. મિત્તલ કે પાસ 10 મોબાઈલ હે, કેટલા, તો કે 10. વહ કિતાબ ઉધર રખ દો, વહ. બગીચે મેં ગુલાબી ફૂલ જ્યાદા હે, કેવું, તો કે ગુલાબી. તો આ રીતના આપણે જે પ્રશ્ન બેંક હતી એની માહિતી થઈ. હજી જો તમારે આની PDF જોતી હોય તો મેં તમને અગાઉ જણાવ્યું, એક્ઝામ પેપરમાં જશો આપણી એપ્લિકેશનમાં, તો ત્યાં તમને ફોલ્ડર હશે 1 કસોટી, એની પર ક્લિક કરશો એટલે તમને ત્યાં PDF જોવા મળશે, તો ત્યાંથી તમે PDF મેળવી શકશો. તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.